ગતિશીલ ગુજરાતની વાતો કરનાર આપણા ભાજપના પ્રમુખ અને મુખ્યમંત્રી શ્રીને હું કહેવા માંગુ છું કે આપ આવો આ ગીર કાંઠો છે અમારો આ સાવજની ધરતી છે અહીંયા આવી અને તમે જુઓ તમે શું વિકાસ કર્યો છે અહીંયા નથી રોડ નથી રસ્તા નથી લાઇટ નથી પાણી અહીંયાના લોકો દર દર ભટકી રહ્યા છે મજૂરી માટેથી રખડતા અમારા માલધારીઓ અમારા ખેડૂત મજદૂરો અને જંગલ ખાતાવાળાઓ ઢોરની માફક અમારી વર્તન કરી રહ્યા છે અમારા લોકો અરે વર્તન કરી રહ્યા છે ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું કે હજી તો આઠ ગામ જોડાણા છે હજી પણ સરકાર નહીં જાગ્યા સુવિધાઓ ઊભી નહીં થાય તો આ ગામ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર મતનો બહિષ્કાર થાય એવી પોઝિશન છે આ સરકારે ખાલી મોટી મોટી વાતો કરી છે વાસ્તવિકતા ક્યાંય જોવા નીકળ્યા નથી અને બેઠા બેઠા ગાંધીનગરમાં બેઠા બેઠા વાતો કરે છે કે અમે નાનામાં નાના ગામ સુધી છેવાડા સુધી વિકાસ પહોંચાડ્યો છે અને વિકાસને લઈને આગામી દિવસોમાં અમે વિધાનસભા જીતવા નીકળીશું પણ એ લોકો આવે અને જોવે આપના માધ્યમથી આજ હું તમને કહેવા માગું છું કે અહીંયા આવી અને જોવે કે અહીંયા વિકાસ કઈ રીતનો છે એમની નરી આંખે નિહાળે અહીંયાના લોકો જે પરેશાન થઈ રહ્યા છે રાનુ પશુઓ દિવસે અને રાત્રે ઘરમાં અંદર ઘૂસી જાય છે અને અહીંયા મારણ થાય છે નથી પશુધન સુરક્ષિત કે નથી માનવ સુરક્ષિત આ વિસ્તારની એવી પરિસ્થિતિ છે ના છૂટકે એમને એમનો મતાધિકારનો બહિષ્કાર કરવો પડ્યો એવી પોઝિશન આ વિસ્તારની અંદર ઊભી થઈ રહી છે ક્રમદળી લઈ લો રાજથળી લઈ લો તરસિંગડા પાતળા ગઢિયા ચાવણ બોયડી આ બધા જ ગામ જોડાણા છે આઠ દસ ગામ જોડાણા છે અને હજુ આ બધા ગામ ના લોકો બીજા સંપર્ક કરી અને સહુમુખ બહિષ્કાર કરવાનું વિચારી રહ્યા છે ત્યારે મારી સરકારને વિનંતી છે કે આંખ ખોલો કાન ખોલો અને આ થોડોક આ વિસ્તાર માટે થોડુંક કંઈક કરી દેખાડો એવી મારી વિનંતી છે